नमस्कार मित्रों, हूँ छू पिनलगिरी गोस्वामी। आज नी वीडियो में बात करीशु देश अने दुनिया ना सुपरफास्ट समाचार नी। सौ प्रथम बात करिए तो ज्ञानवापी नी, जाणो चौथा दिवस से सर्वे ना अंते शू थयो। ज्ञानवापी में चौथा दिवस नो सर्वे पूर्ण थयो छे। एएसआईए 7 कलाक सर्वे कर्यो हतो। सर्वे 3D इमेजिंग स्केलिंग अने जीपीआर टेक्नोलॉजी द्वारा करवामां आव्यो हतो। सवारे 9 वाग्याथी सर्वे पर शुरू थई गयो हतो। हिंदू पक्षे दावो कर्यो छे कि सर्वे दरमियान त्रिशूल, कळस अने खंडित मूर्तिओ मळी आवी छे। बीजी तरफ मुस्लिम पक्षना वकीलोए आ दावाने सदंतर नकारी काढ्यो छे। તેઓ કહે છે કે જ્ઞાનવાપીમાં આવું કંઈ મળ્યું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને વર્લ્ડ કપને લઈને અંતિમ નિર્ણય લીધો છે। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે ભારતમાં યોજાનારી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ માટે નિર્ણય લઈ લીધો છે। બોર્ડે પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપ રમવા માટે ભારત મોકલશે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે હંમેશા કહ્યું છે કે રમતને રાજકારણ સાથે ન જોડવી જોઈએ। તેથી આગામી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે અમારી ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત રાજધાની સહિતની ટ્રેનોમાં લાગુ થયા આ નિયમો। રાતની મુસાફરીમાં મુસાફરોને સૂતા વખતે રોશની કરવાની અને રાત્રે 10 વાગ્યા પછી મોટા અવાજમાં વાત કરવાની મંજૂરી નથી। લોઅર બર્થના મુસાફરો મિડલ બર્થના મુસાફરોને તેમની સીટ ખોલતા રોકી શકશે નહીં। રાત્રે 10 વાગ્યા પછી ઓનલાઈન સર્વિસથી ભોજન નહીં મંગાવી શકો। જો કે ઈ કેટરિંગ સેવાથી રાત્રિના ભોજન માટે અથવા નાસ્તા માટે પ્રી ઓર્ડર કરી શકશો। રાત્રે 10 વાગ્યા પછી TTE ચેક ટિકિટ ચેક કરવા પણ નહીં આવે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ભાડું નહીં વધારાશે તેવું અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે। પીએમ મોદીએ રવિવારે દેશભરમાં 508 રેલવે સ્ટેશનના વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો। આ પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેની સાથે રેલ ભાડું પણ વધશે। આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે રેલવે સ્ટેશનોના વિકાસ માટે ટિકિટ ફીમાં વધારો કરવામાં આવશે નહીં। તેમણે કહ્યું છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી 25,000 કરોડ રૂપિયા વર્તમાન બજેટમાંથી ફાળવવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।